નમસ્કાર, સમાચારો સાથે હું છુનુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. અમદાવાદમાં એક મોટો કૌભાંડ સામે આવ્યું છે. થલતેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઓફિસ રાખીને વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન આચકે ડીજી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી અને 250 કરોડથી વધુનું આ કૌભાંડ જે સામે આવ્યું છે. ઓનલાઈન જાહેરાત જોઈને નાણાં કમાવાની લાલચે 1 લાખ જેટલા લોકો છેતરાયા છે. આ તમામ પાસેથી ડિપોઝિટ ઉઘરાવવામાં આવી હતી. હાલ આ મામલે 500 જેટલા લોકોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને આ નામમાં હજુ પણ વધારો થઈ શકે. કૌભાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મસમોટું કૌભાંડ જે સામે આવ્યું છે, એક દંપતી દ્વારા આ કંપની શરૂ કરાઈ અને એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ. વધુ વિગત સાથે અર્પણ કાયદાવાલા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, જે રીતે આ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, આખી કંપની ઉભી કરીને ફ્રોડ કરવામાં આવ્યું, લોકો છેતરાયા છે, આખી વિગત શું છે અને કઈ રીતે ફરાર થઈ ગયા છે આ દંપતી હવે? નુપુર, વાત કરતો જે રીતે મામલો સામે આવ્યો છે, કરોડો રૂપિયાનું આખું એક મોટું કૌભાંડ કે જે લોકો પાસે જાહેરાત જોઈને વિવિધ પ્રકારની ડિપોઝિટ મેળવી અને જે હાલ મામલો સામે આવી રહ્યો છે, 250 કરોડ કરતાં પણ વધુનું આ છેતરપિંડીનું કૌભાંડ છે અને જેના ઉપર આરોપ લાગ્યો છે. વિનય શાહ પાલડી સ્થિત તેમનું નિવાસસ્થાન છે. હાલમાં હું તેમના ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ. હાલમાં આપ જોઈ શકો છો, આ જ તેમનું નિવાસસ્થાન છે. બી બ્લોકમાં 2 નંબરનું છે કે જે ઘર બંધ છે. આ જે નામ છે મોનિલ શાહ, તેમના પુત્રનું છે, પરંતુ લગભગ 1 સપ્તાહ કરતાં વધારે સમયથી આ ઘર બંધ છે અને જે વિનય શાહ છે તે ફરાર થઈ ગયા છે. સાથે જ અન્ય એક મહિલાનું નામ આવી રહ્યું છે, ભાર્ગવી શાહ, તે પણ તેની પત્ની હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે પણ દિલ્હી તરફ ફરાર થઈ ગઈ હોવાની હાલ વાત સામે આવી રહી છે. હાલમાં જે આ મામલો સામે આવ્યો તે બાદ અહીંના જે સ્થાનિકો છે તેઓ પણ ચોંકી ગયા છે કે તેમને પણ અંદાજ નહોતો કે આ પ્રકારની વાત હોઈ શકે છે. આપણી સાથે એક સ્થાનિક કે જે આ ઘરની બિલકુલ સામે જ રહે છે, આપણે તેમની સાથે વાત કરીએ. માસી, તમને કેવી રીતે ખબર પડી આખી આ વાતની? મને તો છાપામાં આવ્યું આજે, ત્યારે જ ખબર પડી. ત્યારે એ પહેલા ખબર જ બિલકુલ નહોતી. છેલ્લા કેટલા સમય થી આ ઘર બંધ હોવાનું લાગે છે? લગભગ 8 અઠવાડિયું તો થયું. કઈ રીતે રહેતા હતા, તેમનો વર્તણૂક કેવી હતી, તમારી સાથેનો વ્યવહાર કેવો હતો? આરામથી રહેતા હતા. એટલે આજુબાજુના લોકો સાથે વ્યવહાર કેવો હતો એમનો? વ્યવહાર તો સારી રીતે બોલતા હતા, બીજો કઈ અમારે ટચ નહીં એ સિવાય. એટલે વૈભવી જીવન જીવતા હતા એવું કહી શકાય? વૈભવી જીવન. નુપુર, જે પ્રમાણે જે મહિલા છે તે કહી રહ્યા છે કે લગભગ 1 સપ્તાહથી આ ઘર બંધ છે, પરંતુ તેમની જે રહેણી કરણી હતી તે ખૂબ જ વૈભવી હતી. હવે હાલમાં તેમને પણ અંદાજ નથી કે જે આ મામલો સામે આવ્યો છે તે ખરેખર કેટલો ગંભીર છે, કારણ કે આસપાસના લોકો સાથે તેમનો સંપર્ક ખૂબ જ ઓછો હતો, પરંતુ તેમની જે રહેણી કરણી હતી, તેમની જે જીવનશૈલી હતી તે ખૂબ જ વૈભવી હતી અને ક્યાંક આ જે નાણાકીય કૌભાંડ સામે આવી રહ્યું છે તેના કારણે જ તેઓ પોતાની આ વૈભવી જીવનશૈલી જીવતા હતા તેવું લાગી રહ્યું છે. હવે પોલીસ માટે તપાસનો વિષય એ છે કે ખરેખર વિનય શાહ ક્યાં છે અને ભાર્ગવી શાહ ક્યાં છે, કારણ કે સમગ્ર મામલામાં જે અસરગ્રસ્તો છે, જે ભોગ બનનાર છે, તે મોટી સંખ્યામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને બીજી તરફ પોલીસ પણ આખા મામલાની તપાસ કરીને હાલમાં પત્રકાર પરિષદ કરી રહી છે. જી અર્પણાને, કેટલા સમયથી તે લોકો આ કૌભાંડ આચરી રહ્યા હતા, કારણ કે 1 લાખ જેટલા લોકોને છેતરી ચૂક્યા છે આ દંપતી, તો કેટલા સમયથી આ કંપની ચાલુ કરાઈ હતી, ક્યાં સુધી આ કૌભાંડ ચાલ્યું? નુપુર, આ જે સમગ્ર બાબત છે, આ જે પ્રશ્નો છે તે હજી તપાસનો વિષય છે, કારણ કે પોલીસ પાસે હજી પ્રાથમિક માહિતી પહોંચી છે. જેમ જેમ આ સમગ્ર કૌભાંડના જે અસરગ્રસ્તો પોલીસ પાસે પહોંચશે, વિનય શાહે ક્યારે આ કંપની શરૂ કરી, કઈ રીતે તેને લોકોને પોતાની માયાજાળમાં ફસાવ્યા, વિવિધ જે લલચામણી જાહેરાતો આપીને જે લોકો પાસેથી ડિપોઝિટ ઉઘરાવતો હતો તેની સામે જે વળતર આપવાની વાત હતી, એટલે જુદા જુદા આવા ઘણા અનેક પ્રશ્નો છે. એટલે તેની વિસ્તૃત પોલીસ તપાસ થશે, તે બાદ તમામ પ્રશ્નોનો જવાબ મળી શકશે. હાલ જે પ્રાથમિક તબક્કે રૂપિયા 1 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ પોલીસ તપાસમાં આ આંકડો ખૂબ જ મોટો સામે આવશે તેવી વાત હાલમાં મળી રહી છે, પરંતુ એ જોવાનું રહે છે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે. જી અર્પણ, આભાર સમગ્ર માહિતી માટે. તો હાલ તો આ દંપતિ ફરાર છે, તો વિનય શાહ, વૈભવી શાહ જે હાલ ફરાર છે અને હાલ તો પોલીસ તેમને શોધવા માટે લાગી ગઈ છે. આખું કૌભાંડ જેમણે અંજામ આપ્યું તે દંપતિ, 250 કરોડથી વધુનું આ કૌભાંડ હોવાની આશંકા. તો આખું જે કૌભાંડ છે, 1 લાખ જેટલા લોકોએ પોતાના પૈસા તેમાં રોક્યા હતા, એક વર્ષમાં પૈસા ડબલ કરવાની લાલચ અપાઈ અને આ જાલી ફાઇનાન્સ કંપની ચલાવી રહ્યું હતું દંપતી, જે હવે ફરાર થઈ ગયું છે.